રમતગમતથી યુવાઓ બને છે સાહસિક અને સક્ષમ. રમતગમતથી યુવાઓમાં ખીલે છે નેતૃત્વ કૌશલ્ય, મજબૂત રાષ્ટ્ર નિર્માણ અને ખેલ પ્રતિભાઓ બહાર લાવવા. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધેલા પગલાઓના કારણે આજે ગુજરાતમાં એક ઇન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેલકૂદ નીતિને ઉત્તેજન આપવા 1994માં 13 ફેબ્રુઆરીના શુભ દિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્થાપના કરાઈ. તેનો ઉદ્દેશ્ય હતો કે ખેલકૂદને લગતી યોજનાઓનો અમલ સારી રીતે થાય અને ખેલકૂદનું સ્તર સુધારી શકાય. શરૂઆતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું બજેટ 2.54 કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 2022માં 261.09 કરોડનું થયું. 2002માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકના માત્ર 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, જે આજે 2022ની સરખામણીએ અત્યાધુનિક સુવિધાથી સજ્જ 22 જિલ્લા કક્ષાના અને 3 તાલુકા કક્ષાના એમ કુલ મળીને 25 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવી ખેલાડીઓએ વિશ્વ સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ગુજરાતના રમતવીરોને પ્રશિક્ષણ માટેની પૂરતી સુવિધાઓ આપવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2010માં ખેલ મહાકુંભનું બીજ રોપ્યું હતું. આજે એ બીજ વિશાળ વટવૃક્ષ બની ગયું છે. 2022માં 11મા ખેલ મહાકુંભમાં 36 રમતોમાં 55 લાખથી વધુ યુવાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે કરેલા કાર્યોએ આજે એક નવી જ ક્રાંતિ સર્જી છે. ગુજરાત આજે ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધાઓ યોજી શકવાની તાકાત ધરાવનાર રાજ્ય બની ગયું છે. ગુજરાતે માત્ર 3 મહિના કરતા ઓછા સમયમાં 36મી નેશનલ ગેમ્સ 2022નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જે એક રેકોર્ડ સમાન છે. આવનાર સમયમાં દરેક જિલ્લામાં રમતગમત સંકુલ ઊભું કરાશે, સાથે જ 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાના દિશામાં પણ તેજ ગતિએ કામ ચાલી રહ્યું છે. 2002 થી ગુજરાતના અલગ અલગ શહેરોમાં, જિલ્લાઓમાં આદરણીય મોદી સાહેબે રમતગમત ક્ષેત્રના વિકાસ માટે